नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणीमां आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे एसाइनमेंट धोरण 8 एमां कम्प्यूटरना एसाइनमेंटनो अभ्यास करवाना छीए। तो विद्यार्थी मित्रों, तमारुं तृतीय सत्रनुं प्रश्नपत्र 40 गुणनुं हशे, जेमां पाठ 3 અને પાઠ 4 અભ્યાસક્રમમાં છે અને તમારે પ્રશ્ન એક જ હશે, એટલે કે તમારે ઓએમઆર સીટની અંદર આન્સર પૂરવાના, આન્સરમાં જે વર્તુળ આપ્યું હોય, ગોળ આપ્યું હોય, એને પેનથી પૂર્ણ કરવાના રહેશે। સૂચના: નીચેના દરેક વાક્યની નીચે સૂચવેલા વિકલ્પો પૈકી જે વિકલ્પ સાચો હોય તેની સામે આપેલા વર્તુળને ઓએમઆર આન્સર શીટમાં પેનથી પૂર્ણ કરો। તો તમને જે વિકલ્પો આપ્યા છે એમાંથી સાચો વિકલ્પ હોય તેની સામે આપેલા વર્તુળને ઓએમઆર શીટમાં પેનથી પૂર્ણ કરવાના છે। તો પહેલું વિકલ્પ: અમલ દરમિયાન જેની કિંમત બદલાતી રહે છે તે ઘટકની ખાલી જગ્યા કહે છે, તો ચલ કહેવાય। જેની કિંમત બદલાતી રહે એને શું કહેવાય? ચલ કહેવાય। પ્રશ્ન વિકલ્પ બીજો: એલ્ગોરિધમનામાં વિરામનો નિર્દેશ કરવા માટે નીચેના પૈકી શેનો ઉપયોગ થાય છે? તો ટર્મિનલ। વિદ્યાર્થી મિત્રો, ટર્મિનલનો બીજો પણ એક ઉપયોગ છે, જે પ્રક્રિયાનો અંત અને શરૂઆત અને અંત દર્શાવે છે, બરાબર। અને બીજો છે વિરામનો નિર્દેશ કરવા માટે પણ ટર્મિનલનો ઉપયોગ થાય છે, તો ઓપ્શન એ, એની સામે વર્તુળ છે તો આપણે એને પેનથી પૂર્ણ કરવાનું છે, બરાબર। ત્રીજું: પ્રોસેસ પ્રતીક નીચેના પૈકી કયું કયા કાર્ય કરે છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે: ચલની કિંમત નક્કી કરી આપે છે, બી પરિણામની કિંમત છાપે છે, ત્રીજું સી છે એ તથા બી, એટલે કે આ બંને, અને ડી છે ચલની કિંમતનો નિર્દેશ કરે છે। તો આપણો સાચો જવાબ છે ચલની કિંમતનો નિર્દેશ કરે છે, ડી વાળો, તો એને આપણે પેનથી પૂર્ણ કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો। ચલો આગળ 4 નંબર: ફ્લો ચાર્ટમાં ચલ એ અને બીનો સરવાળો કરી ચલ સીમાં પરિણામ સ્ટોર કરવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે? લંબચોરસ, કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? લંબચોરસ। પાંચ: પ્રક્રિયામાં આવતા કેટલાક પગલાં કૂદી જઈને કોઈ અન્ય ચોક્કસ પગલાં પર જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો ડિસિઝન, કયો વિકલ્પ સાચો છે? ડિસિઝન। પ્રોસેસ પણ ના આવે, ટર્મિનલ પણ ના આવે, ફ્લો લાઇન પણ ના આવે, સાચો વિકલ્પ કયો છે? ડિસિઝન। છ: ઇનપુટ આઉટપુટ પ્રતીક નીચેના પૈકી કયું કયા કાર્યો કરે છે? તો એ ચલની કિંમત નક્કી કરી આપે છે, બી પરિણામની કિંમત છાપે છે, સી એ તથા બી એટલે કે આ બંને, અને ડી ચલની કિંમતનો નિર્દેશ કરે છે। તો આપણે અહીંયા આગળ એ ચલની કિંમત નક્કી કરે છે અને બી પરિણામની કિંમત છાપે છે, તો અહીંયા આગળ આપણે ઓપ્શન સી, એ અને બી એ બંને જવાબો આવે, બરાબર, એટલે ઓપ્શન સી એ સાચો વિકલ્પ છે। 7: ફ્લો ચાર્ટમાં જો એ ગ્રેટર ધેન બી, એટલે કે એ મોટા છે બી કરતાં, જો યસ પાથ લેવો અન્યથા પાથ ન લેવો પ્રકારના કાર્ય માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? લંબગોળ, સમબાજુ ચતુષ્કોણ, સમાંતરભુજ ચતુષ્કોણ અને લંબચોરસ, તો અહીંયા આપણે કયા
આકારનો કયા પ્રકારના ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ? તો સમબાજુ ચતુષ્કોણ. સાચો વિકલ્પ કયો છે? બી. તો બીની સામે જે વર્તુળ છે એને પેનથી પૂર્ણ કરવાનું છે. આઠ. ખાલી જગ્યામાં ઇનપુટ પાથ પ્રક્રિયા અથવા નિર્ણયના તબક્કાને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. તો ફ્લો ચાર્ટ, જેમાં ઇનપુટ પાથ પ્રક્રિયા નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટ એ બધાનો સમાવેશ શેમાં થાય છે? ફ્લો ચાર્ટ, કનેક્ટર, પ્રોસેસ આપેલ પૈકી એક પણ નહીં. ના, સાચો જવાબ કયો છે? ફ્લો ચાર્ટ. આપણે ફ્લો ચાર્ટ દોરીએ છીએ એમાં ઇનપુટ એટલે ડેટા દાખલ કરીએ છીએ, પાથ એની ઉપર પ્રક્રિયા થાય છે, નિર્ણયના તબક્કાઓ આવે છે અને છેલ્લે શું મળે છે? આઉટપુટ. તો એનો સાચો વિકલ્પ છે એ. તો એની સામે આપણે ગોળ પૂર્ણ કરીશું. નવ. જો ફ્લો ચાર્ટ એક પાનાથી વધારે વધતો હોય તો ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? પ્રોસેસ, ડિસિઝન, કનેક્ટર અને ફ્લો લાઇન. તો અહીંયા આપણે કનેક્ટર કનેક્ટ કરવું પડે, એક પાનાથી બીજા પાના ઉપર કનેક્ટ કરવું પડે. તો અહીંયા આપણે કનેક્ટરનો ઉપયોગ થાય છે એક પાનાથી વધી જાય ત્યારે. દસ. એટલે વિકલ્પ સી એ સાચો છે. તો એની સામે જે વર્તુળ છે એને પેનથી પૂર્ણ કરવાનું છે. દસ. નીચેના પૈકી ખાલી જગ્યાએ ફ્લો ચાર્ટના ઉપયોગમાં લેવાતા પ્રમાણભૂત પ્રતીકોનો નિશ્ચિત કર્યા છે? તો કોણે આ પ્રતીકો નિશ્ચિત કર્યા છે? તો એનશીએ, જેનું આખું નામ છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, NASIC ટૂંકમાં વંચાય છે. તો સી વિકલ્પ સાચો છે. અગિયાર. ખાલી જગ્યા પ્રતીકમાં ડેટા માટે એક જ પોઈન્ટમાં પરથી દાખલ થઈ શકે છે પણ એક કરતાં વધારે પોઈન્ટ્સમાંથી બહાર જઈ શકે છે. તો ડિસિઝનમાં. શેમાં બહાર જઈ શકે છે એક કરતાં વધારે પોઈન્ટ્સમાંથી? ડિસિઝનમાં. બાર. નીચેના પૈકી સેને માટે ફ્લો ચાર્ટનો ઉપયોગ થઈ શકે છે? તો એક, એ સૂચનાઓની માર્ગદર્શિકા નક્કી કરવા, વિગતવાર પૃથ્થકરણ કરવા માટે, સી વર્ક ફ્લોની અનુકૂળતા નક્કી કરવા માટે, અને ડી આપેલ તમામ. તો આ જે આપેલી છે એ, બી અને સી, આ ત્રણેય કાર્ય કરવા માટે ફ્લો ચાર્ટનો ઉપયોગ થઈ શકે છે. તો વિકલ્પ ડી સાચો છે. તેર. ખાલી જગ્યા પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે? તો પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કોણ કરે છે? ટર્મિનલ, પ્રોસેસ, ફ્લો લાઇન અને ડિસિઝન. તો ફ્લો લાઇન છે એ પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે, જે એરો દર્શાવી છે, બરાબર. આગળ. ચૌદ. એલ્ગોરિધમની રચના માટે નીચેના પૈકી કયો મુદ્દો મહત્વનો છે? ક્ષતિરહિત પરિણામ, પ્રક્રિયાની કાર્યક્ષમતા, સી પ્રક્રિયાનો પ્રકાર અને ડી એ તથા બી. આજે એ ક્ષતિરહિત પરિણામ અને બી પ્રક્રિયાની કાર્યક્ષમતા, બરાબર. આ એ અને બી એ સાચા છે એટલે અહીંયા ડીમાં આપ્યું છે એ તથા બી. તો ડી ઓપ્શન, એ બી બંને આવરી લે છે એટલે ડી ઓપ્શન સાચો છે. પંદર. ફ્લો ચાર્ટનો એકના એક પગલાઓને પુનરાવર્તિત કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? રિપીટિંગ, લૂપિંગ, પ્રોગ્રામિંગ આપેલ તમામ. તો એકના એક પગલાને પુનરાવર્તિત કરવાની પ્રક્રિયાને લૂપિંગ કહે છે. શું કહેવાય? લૂપિંગ. સોળ. ખાલી જગ્યા પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓ અને ગાણિતિક પ્રક્રિયાઓનો નિર્દેશ કરે છે? પ્રોસેસ, ટર્મિનલ, ફ્લો લાઇન અને ડિસિઝન. તો અહીંયા શું આવશે? ઓપ્શન એ, પ્રોસેસ પ્રક્રિયાને, પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓને અને ગાણિતિક પ્રક્રિયાઓનો નિર્દેશ કરે છે. કોણ કરે છે? પ્રોસેસ. સત્તર. ઇન્ટરનેટ પર સર્ચ એન્જિન દ્વારા વપરાતા એલ્ગોરિધમ એ ખાલી જગ્યા એલ્ગોરિધમનું ઉત્તમ ઉદાહરણ છે? ડેફિનેટિવ, સબ્જેક્ટિવ,
ઓબ્જેક્ટિવ કે આપેલ તમામ, તો સબ્જેક્ટિવ. કયું છે? સબ્જેક્ટિવ. ઓપ્શન બી સાચો જવાબ છે. 18. નીચેના પૈકી ખાલી જગ્યા ડેફિનેટિવ એલ્ગોરિધમના ઉદાહરણ છે. એ કૌંસમાંથી શબ્દ શોધવો, સોરી કોષમાંથી શબ્દ શોધવો એટલે કે ડિક્શનરી હોય એમાંથી શબ્દ શોધવો. બી ટેલિફોન ડાયરેક્ટરીમાંથી ટેલિફોન નંબર શોધવો. સી એ તથા બી. તો અહીંયા સી જે ઓપ્શન છે એ તથા બી એ બંને સાચા છે. તો અહીંયા આપણે સી ઓપ્શનની સામે જે વર્તુળ છે એને પૂર્ણ કરી દેવાનું. 19. ખાલી જગ્યા પ્રક્રિયાની દિશા અથવા તો આપેલ સૂચનાઓ જેનો નિશ્ચિત ક્રમમાં અમલ કરવાનો છે તેને નિર્દેશ કહે છે. એ ફ્લો લાઇન, બી કનેક્ટર, સી પ્રોસેસ અને ડી ડિસિઝન. તો અહીંયા આગળ એ ફ્લો લાઇન એ ઓપ્શન સાચું છે. તો આપણે એની વર્તુળ પૂર્ણ કરી દઈશું. 20. લાંબા પ્રોગ્રામમાં તર્કના પ્રવાહને જાળવવા માટે નીચેના પૈકી ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો પ્રવાહ જાળવવા માટે ટર્મિનલ, કનેક્ટર, પ્રોસેસ, ઇનપુટ આઉટપુટ. કનેક્ટર. શેનો પ્રવાહ જાળવવા માટે કનેક્ટરનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી સાચો છે. 21. સબ્જેક્ટિવ એલ્ગોરિધમનો ઉપયોગ નીચેના પૈકી શાના માટે થાય છે? વ્યાપાર. એ બી અર્થશાસ્ત્ર, સી નાણાકીય આગાહી અને ડી આપેલ તમામ. તો અહીંયા એ વ્યાપાર, અર્થશાસ્ત્ર અને સી નાણાકીય આગાહી એ ત્રણે ત્રણનો સબ્જેક્ટિવ અલ્ગોરિધમમાં ઉપયોગ થાય છે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. 22. ફ્લો ચાર્ટમાં ચલની એની કિંમત લખવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. લંબચોરસ, સમાંતરભુજ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ ને લંબગોળ. તો અહીંયા આગળ સાચો જવાબ છે સમાંતરભુજ ચતુષ્કોણનો ઉપયોગ થાય છે. બી. તો અહીંયા આગળ આપણે જે ઓએમઆર સીટ હોય એમાં બી ઓપ્શન, જે ઓપ્શન સાચો હોય એમાં વર્તુળ પૂર્ણ કરી દેવાનું. 23. એલ્ગોરિધમના ખાલી જગ્યા પ્રકાર છે. તો એલ્ગોરિધમના ચાર પ્રકાર છે. કેટલા છે? સોરી, બે. સબ્જેક્ટિવ અને ડેફિનેટિવ. બરાબર, એલ્ગોરિધમના બે પ્રકાર છે. તો બી ઓપ્શન સાચો છે. 24. એલ્ગોરિધમ એક ચોક્કસ ધારણા માટે ધારણાને આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે. તો સબ્જેક્ટિવ, કોઈ સબ્જેક્ટ હોય એની ધારણાને આધારે એલ્ગોરિધમ પ્રક્રિયા કરે છે. તો સાચો જવાબ ડી છે. 25. ફ્લો ચાર્ટમાં વિધાન પ્રિન્ટ વાય નીચે પૈકી કયા ચિહ્નમાં લખી શકાય છે? તો અહીંયા આપણને આપ્યું છે ઓપ્શન બી એ સાચો જવાબ છે. 26. ફ્લો ચાર્ટને કઈ બાજુથી દોરવામાં આવે છે? તો ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે. એ જવાબ સાચો છે. તો આપણે અહીંયા ઓપ્શન એનું વર્તુળ પૂર્ણ કરી દઈશું. 27. ફ્લો ચાર્ટમાં નીચેના પૈકી કયા ચિહ્નમાં લેટ સી બરાબર એ વત્તા બી વિધાન લખી શકાય? તો અહીંયા ઓપ્શન સી એ સાચો જવાબ છે. તો આપણે એને પૂર્ણ કરી દઈશું. 28. ફ્લો ચાર્ટમાં યસ તથા નો વિધાન કયા ચિહ્ન સાથે વપરાય છે? તો આજે છે ડાયમંડ આકાર, એનેથી આપણે યસ તથા નો વિધાન આ ચિહ્નથી દર્શાવીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો ભાગ એક એટલે કે પાઠ ત્રણની વિકલ્પો અહીંયા પૂર્ણ થાય. ભાગ બેની અંદર પાઠ ચારના વિકલ્પોનો અભ્યાસ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો.